સાથે સાથે જે પ્રધાનો તરીકે પણ શપથ લેવાના છે તમામ સાંસદો એ પણ તેમની સાથે મુલાકાત કરી છે એમના દ્રશ્યો હવે સામે આવી ગયા છે આપ જુઓ જે ચહેરાઓ છે શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી હાઈએસ્ટ લીડ સાથે જે ત્યાં છે આ તરફ અમિત શાહને આપ જોઈ શકો છો અન્ય જે તમામ ચહેરાઓ છે પણ આપણે બતાવી રહ્યા છે આ ચહેરાઓ એ છે કે જે મોદી કેસરિયા

પહેલા આવનારી સરકાર માટેના લક્ષ્યાંકુ રોડમેપ આ બેઠકથી નક્કી થઈ ગયા છે રાજનાથસિંહ તમે જુઓ આઈ રિપીટ ચહેરાઓ છે કે જેના પર સૌ કોઈ નજર નથી પરંતુ સી આર પાટીલ ગુજરાતમાંથી જેને લઈને અગાઉ પણ ચર્ચાઓ ચાલી રહી હતી ગુજરાતનું જે પ્રકારે વિગતો મળી રહી છે નિર્મલા સીતારમણને પણ આપ જોઈ શકો છો આ ચહેરાઓ એ છે કે જે ચોક્કસપણે આ માં જોવા મળી રહ્યા છે રિપીટ ચહેરાઓ પણ છે તમે જુઓ પિયુષ ગોયલથી લઈ લો આ તમામ ચહેરાઓ બીજી તરફ જે સાથી પક્ષો છે તેમના નેતાઓની પણ હાજરી આપ જોઈ શકો છો કે જેઓ પણ આજે શપથ લેવાના છે અને એ પહેલાં નરેન્દ્ર મોદીએ તમામ તમામને મળ્યા કે જેઓ આજે તેમની ટીમમાં સામેલ થઈ રહ્યા છે પછી તમે મનસુખ માંડવીયા લઈ લો જે રિપીટ થઈ છે અમિત શાહ લઈ લો સ્વાભાવિક છે બીજી તરફ સી આર પાટીલ કે જેમનું નામ નક્કી થઈ ગયું છે અનુપ્રિયા પટેલને પણ આપ જોઈ લો આ તમામ સંભવિત પ્રધાનો છે અને તેઓ આજે નરેન્દ્ર મોદીને મળ્યા અને તેઓ આજે શપથ લેવાના છે વડાપ્રધાને તેમની સાથે શું વાતચીત કરીએ તેઓ જ્યારે શપથ બાદ જ્યારે મીડિયા સમક્ષ આવશે ત્યારે વિસ્તારથી આ તમામ ચહેરાઓ જ કહેશે પણ એ પહેલાં જાણકારી તો એવી મળી રહી છે કે આવનારા જે કાર્યક્રમો છે આવનારા સો દિવસનું જે રોડ મેપ છે તેને લઈને ચોક્કસ થઈ હોય કઈ રીતે આગામી સમયમાં કામ કરવું તેને લઈને પણ આ સાથે જ એક નાનકડા વિરામ રોકાવા 不用你再来接一